નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે કોરોના કાળની જો વાત કરીએ તો ભારતમાં પહેલો કેસ ત્રીસ જાન્યુઆરીના રોજ આવ્યો હતો અને આજે વાત કરીએ તો આજે જે આંકડા આવી રહ્યા છે તે આંકડા પ્રમાણે જે ભારત દેશ છે તેની કુલ આબાદીના એક ટકો લોકો કોરોના પોઝિટિવ અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે એક ટકાની વાત આપણે એટલા માટે કરીએ છીએ કે એકસો ત્રીસ કરોડના દેશમાં તેર લાખ લોકો અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો આંકડો પહોંચી ગયો છે આપણી સાથે આજ ખાસ ચર્ચા કરવા માટે ડૉક્ટર શીતલ મિસ્ત્રી છે શીતલ મિસ્ત્રી હાલ કોરોના જે વોર્ડ છે ગોત્રી હોસ્પિટલ તેના સર્વે સર્વા આખું જે વહીવટ છે તે તેઓ જ કરી રહ્યા છે એટલે તેમની સાથે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે જનરલ સર્જન પણ છે ડૉક્ટર સાહેબ સૌથી પહેલો સવાલ કે દેશની કુલ વસ્તીનો એક ટકો કોરોના પોઝિટિવ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે જોવા જઈએ તો છ મહિના થયા છે ત્રીસ જાન્યુઆરીએ પહેલો કેસ આવ્યો હતો અત્યારની પરિસ્થિતિ શું છે આપણે કીધું એમ કે હજુ તો એકસો અડત્રીસ કરોડના દેશમાં ફક્ત એક ટકો લોકો સંક્રમિત થયા છે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદમાં વધુ કેસો નોંધાયા ત્યારબાદ સુરતનો નંબર લાગ્યો હવે આપણને ભીતી છે કે વડોદરા અથવા ગાંધીનગરમાં પણ કેસોનો રાફડો ફાટી નીકળશે આપણે શરૂઆતમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવ્યા કે રેડ ઝોન એરિયા એ એરિયામાં શરૂઆતમાં વધુ કેસો નોંધાયા અને એ એરિયામાં પિકઆઉટ આવી ગયા પછી અત્યારે કેસોની સંખ્યા ઓછી છે એટલે આપણે એવું કહી શકીએ કે અમુક પોકેટોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ આમ જોવા જઈએ તો ફક્ત હજુ તો ઇન્ડિયામાં એક ટકો કેસ જ નોંધાયા છે તો હજુ પણ મોટાભાગના પ્રદેશમાં આપણે લોકલ ટ્રાન્સમિશનના સ્ટેજમાં જ છે પરંતુ અમુક અમુક જે પોકેટ રેડ ઝોનના હતા એમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નોંધાઈ ચૂક્યું છે દર્દીઓનો પિકઆઉટ આવી ગયો છે અને હવે તો એવું લાગી રહ્યું છે કે એ રેડ ઝોન પોકેટમાં આપણે સામુદાયિક રોગપ્રતિકારક શક્તિ તરફ એટલે કે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધી રહ્યા છે આઈસીએમઆર અમુક સીરો સર્વેલન્સ કર્યા એના આધારે અમુક જગ્યાના સર્વેમાં એવું પણ દેખાયું કે લગભગ ત્રીસથી ચાલીસ ટકા પોપ્યુલેશન સંક્રમિત થઈ ચૂક્યું છે આ રોગનો આર નોટ ટુ પોઈન્ટ એટ છે એટલે કે એક દર્દી આવનારા પાંચથી સાડા સાત દિવસમાં બીજા ત્રણ દર્દીને સંક્રમિત કરી શકે જો એનો આર નોટ આપણે ટુ પોઈન્ટ એટ ગણીએ તો લગભગ સાઠથી સિત્તેર ટકા પોપ્યુલેશન થાય ત્યારે કોમ્યુનિટીમાં હર્ડ ઇમ્યુનિટી ઉત્પન્ન થતી હોય છે એટલે આજે હું એવું ચોક્કસ કહીશ કે જે રેડ ઝોન એરિયા હતા એમાં કેસો આવવાની સંખ્યા ઘટી ગઈ છે અને નવા નવા એરિયા પકડાતા જાય છે એમાં ખાસ કરીને કે શરૂઆતના સ્ટેજમાં રૂરલ ઇન્ડિયા કે જે ટુ થર્ડ પોર્શન છે કે ત્યાં વસ્તી છૂટી છવાઈ છે અને ત્યાં આગળ સંક્રમણ ખૂબ ઓછું ન થયું પરંતુ જેમ ટ્રાન્સપોર્ટેશન ચાલુ થયું લોકડાઉન રિલીઝ કર્યું એટલે વેપારીઓની અવર જવર શાકભાજીની અવર જવરને લીધે હવે જે રિમોટ એરિયા હતા રૂરલ એરિયા હતા એમાં પણ ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ વધતું જાય છે અને આના લીધે દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે આપણે ટેસ્ટિંગમાં પણ ઘણો બધો વધારો કર્યો છે પહેલાં આપણે ફક્ત આરટીપીસીઆરટી ટેસ્ટ કરતા હતા હવે આપણે રેપિડ એન્ટિજન ટેસ્ટ પણ કરીએ છીએ અને આપણું મેઇન ફોકસ અર્લી ડાયગ્નોસિસ અને અર્લી ટ્રીટમેન્ટ પર રહેલું છે પરંતુ મને જેવું લાગે છે કે આ કોરોનાનો જે પેન્ડેમિક છે એનો પીક નથી આવ્યો હજુ ખરાબ દિવસો કદાચ આવી શકે અને એના માટે તંત્રએ સજાગ રહેવાની જરૂર છે અને જે પ્રમાણે બેડની કેપેસિટી ઊભી કરવાની જરૂર છે અથવા દર્દીઓ એ શિસ્તબદ્ધ રીતે સરકારી ગાઈડલાઇનનું પાલન કરવાની જરૂર છે એ આપણે ચાલુ જ રાખવું પડશે ડૉક્ટર સાહેબ એક સવાલ એ પણ છે કે આપણે છ મહિના જેવા થઈ ગયા છે ત્રીસ એ પહેલો કેસ આવ્યો હતો પણ અત્યાર સુધીમાં આપણે એ જ નક્કી નથી કરી શકતા કે આપણે શું કરવું છે હાલમાં જ એન નાઇન્ટી ફાઇવનો જે મામલો આવ્યો અચાનક જ પેનિક થઈ ગયું કે આ માસ હવે નહીં ચાલે અત્યાર સુધીમાં એ જ બ્રહ્માસ્ત્ર હતો બચવાનો લોકો એ જ લગાઈ લગાઈને ફરતા હતા અચાનક આવ્યું કે હવે આ કામનું નથી તો આપણે ક્યાં કોઈ એવી છે ડેડલાઈન કે આપણે શું કરવું ને શું ના કરવું એક તો પહેલાં પેલું કે આપણે જે પ્રશ્ન પૂછ્યું કે એન નાઇન્ટી ફાઇવ કામનું નથી ખરેખર વાત એવી નથી એન નાઇન્ટી ફાઇવમાં બે પ્રકારના માસ્ક આવે છે એક તો વાલવાળા માસ્ક આવે છે અને બીજા વગર વાલના માસ્ક આવે છે તો જે ડીજીએચસે જે પરિપત્ર કર્યો એમાં વાલવાળા માસ્ક નહીં પહેરવા જોઈએ કારણ કે એમાં જ્યારે ઉછવાસ બહાર કાઢીએ છીએ તેની સાથે વાયરસ બહાર આવે ને આજુબાજુના લોકો સંક્રમિત થઈ શકે જો તમે પોતે સંક્રમિત હો તો પણ જે વાલ વગરના માસ્ક છે એ તો ઘણા સેફ છે એટલે એમાં કોઈ કન્ફ્યુઝન નથી એન નાઇન્ટી ફાઇવનો મતલબ એવો નથી કે બધા જ એન નાઇન્ટી ફાઇવ ખરાબ જે વાલવાળા એન નાઇન્ટી ફાઇવ માસ્ક છે એને પહેરવાનું ટાળવું જોઈએ માનો કહો કે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું અને પોતે માસ્ક લઈ લીધા છે તો અંદર બીજો સર્જિકલ માસ્ક પહેરી અને એની ઉપર વાલવાળા માસ્ક પહેરવામાં આવે તો પણ એનો વપરાશ થઈ શકે એમ છે એટલે ખાલી સાવચેતી એટલી રાખવાની જરૂર છે કે જ્યારે વાલવાળો માસ્ક પહેરો તો અંદર સર્જિકલ માસ્ક પહેરવો જરૂરી છે જેથી કરીને તમે પોતે સંક્રમિત હોય તો એનું સંક્રમણ બીજાને ના ફેલાવો બરાબર બીજું વાત થઈ કે કઈ દિશામાં આપણે ચાલું છે આપને ખબર હશે કે આપણે લોકડાઉન ચાલુ કર્યું તેનો પર્પઝ એક જ હતો કે જે આર નોટ એનો ટુ પોઈન્ટ એટ છે એટલે જે ટ્રાન્સમિશન રેટ છે એ આપણે ઘટાડવો હતો જેથી કરીને આપણે હેલ્થ તંત્રને સજ્જ કરી શકીએ અને એમાં આપણે મહદઅંશે સફળ પણ થયા છે કે આપણે લોકડાઉન દરમિયાન જોયું હશે કે કેસોની સંખ્યા ખૂબ ઓછી હતી મૃત્યુદર પણ ખૂબ ઓછો હતો પરંતુ વખત જતાં ભય ઉપર ભૂખ ભારે પડી કે આપણે જો લાંબો સમય આ લોકડાઉન ચાલુ રાખીએ તો ઇકોનોમીનું પુષ્કળ ધોવાણ થાયું હતું કે જાન બી બચાને જહાન બી બચાને તો લોકડાઉનના પીરિયડમાં આપણે જાન બચાવવામાં સફળ થયા પરંતુ ઇકોનોમી આપણી ધીરે ધીરે ડાઉન થતી જાય હવે આપણે જેવા ડેવલપિંગ કન્ટ્રી અને ઇકોનોમી ધોવાણ થાય બહુ લાંબા સમય સુધી ન પરવડે એટલે એવું કહી શકાય કે ભય પર ભૂખ ભારે પડી એટલે આપણે કમ્પલસરી લોકડાઉનને હટાવવાની જરૂર પડી છે અને આ લોકડાઉન આપણે હટાવ્યું છે છતાં આપણે કોરોનાની સાથે જીવતા શીખવું છે અને કોરોનાની સામે લડત પણ આપવી છે આના માટેના મુખ્યત્વે હથિયાર એવા છે કે અર્લી ડિટેક્શન અર્લી ટ્રીટમેન્ટ એના માટે આપણે જોયું હશે કે આજે વડોદરા શહેરમાં ઘરે ઘરે જઈ અને ડોરસ્ટેપ ઉપર આપણે હેલ્થ સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે ધન્વંતરી રથ દોડાવ્યા છે જેથી કરીને ચોમાસાની સિઝનમાં જ્યારે તાવ આવે તો પ્રાથમિક તપાસ કર્યા બાદ આપણને ખબર તરત જ પડી જાય કે પાણીજન્ય રોગ અથવા મચ્છરજન્ય રોગો પર આપણે કાબૂ મળી શકીએ અને કોરોના દર્દીઓને કે જેને ટ્રેક સિમ્ટમ છે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ છે અથવા એક્યુરેટ એક્યુટ રેસ્પિરેટરી ઇલનેસીસ છે એ બધા પેશન્ટોને જરૂર પડે તો આપણે દવાખાનામાં ટ્રાન્સફર કરી અને એમના અર્લી ટેસ્ટ કરી અને અર્લી ડાયગ્નોસિસ કરીને એમની ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ બીજું કે આપણે જે પ્રમાણે ડબલિંગ રેટ છે કે કેસો પંદર દિવસમાં ડબલ થાય વીસ દિવસમાં ડબલ થાય આ ડબલિંગ રેટ થવા માટેના દિવસનો સમયે ધીરે ધીરે સાંકળો થતો જશે એટલે આપણે હેલ્થ તંત્રમાં બેડની સુવિધા એટલી ઊભી કરવી પડશે આઈસીની સુવિધા ઊભી કરવી પડશે ઓક્સિજનવાળા બેડની સુવિધા ઊભી કરવી પડશે અને આપ સૌએ જોવું છે કે વડોદરાના જે ફરજ પરના ખાસ અધિકારી ઓ એસડી જેઓ શિક્ષણ સચિવ પણ છે અને વડોદરાના કોરોના માટેના ઓએસડી છે એ એટલા બધા ડાયનેમિક છે અને વસ્તુ સ્થિતિનું ભવિષ્ય પારખી અને જે પ્રમાણે બેડની તૈયારી કરવાની જે પ્રમાણે આપણે કરી રહ્યા છે અને આજની તારીખે વડોદરા ખૂબ સારી રીતે મેનેજ થઈ રહ્યું છે કમ્પેર ટુ અધર સિટીઝ ઓફ ગુજરાત કે આપણને હજુ સુધી એટલી બધી તકલીફ નથી પડી પરંતુ ચોક્કસ કેસ કે આજુબાજુના એરિયામાંથી આવનારા દર્દીઓના લીધે થોડો હેલ્થ તંત્ર પર ભરણ વધી રહ્યું છે સાહેબ એક સવાલ એ પણ હતો કે આપણે જે હોસ્પિટલો છે અત્યારે વડોદરાની પરિસ્થિતિ શું છે કેટલા બેડ છે કેટલા આઈસીયુના બેડ છે અને કેટલી લોકો અત્યારે આપણી પાસે રિઝર્વ છે કોઈ પેનિક ના થાય એવા કેટલા બેડ આપણી પાસે ઉપલબ્ધ છે અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો લોકડાઉન આપણે જ્યારથી રિલીઝ કર્યું છે ત્યારથી વડોદરાની જનતા જે સ્વચ્છંદી રીતે વગર માસ્કે ફરી રહી છે કે જાણે કોરોનાનો ભય જતો રહ્યો હોય એવી રીતે વળતી રહી છે જેના લીધે આપણે જોયું હશે કે જે રોજ અમે લોકો ટેસ્ટ કરીએ છે એમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને વડોદરા તથા વડોદરા જિલ્લો તથા નર્મદા જિલ્લો લુણાવાડા મોડાસા ગોધરા દાહોદ આ બધા પંથકોમાંથી બધા પીછણનું ડ્રેનેજ વડોદરામાં આવી રહ્યું છે ખાસ કરીને જંબુસર ભરૂચ અંકલેશ્વર આ પટ્ટામાંથી પણ દર્દીઓ ઘણી માત્રામાં વડોદરા તરફ આવી રહ્યા છે એટલે મીડિયામાં અવારનવાર સમાચારોમાં પ્રકાશિત થાય કે વડોદરામાં બેડની અછત સર્જાઈ છે પરંતુ ખરેખર વડોદરામાં બેડ પુષ્કળ છે આપને જાણીને નવાઈ લાગશે કે એકત્રીસો ત્રેસઠ બેડ વડોદરા શહેરમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટરમાં અવેલેબલ છે એમાંથી આજની તારીખે લગભગ ઓગણીસો છવ્વીસ જેટલા બેડ ઓક્યુપાઈડ છે અને બારસોને સાત્રીસ બેડ ખાલી છે પરંતુ જો આઈસીયુ બેડની વાત કરવામાં આવે તો પાંચસોને ચુમ્મોતેર બેડ છે એમાંથી ચારસોને ચોસઠ ભરાયેલા છે અને એકસોને દસ ખાલી છે આમ દર્દીઓને પોતાની ચોઈસની હોસ્પિટલ જોઈતી હોય અને એ બધી હોસ્પિટલો ફૂલ હોય અને દર્દીઓને અમુક હોસ્પિટલમાં ના જવું હોય એટલે એ બાબતની બૂમાબૂમ આપણા કાને આવતી હોય છે કે આઈસીયુના બેડમાં અછત છે પરંતુ ખરેખર એવું નથી પરંતુ જે હોસ્પિટલો પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલો છે જે ખૂબ નામાંકિત હોય અને બધાને એ જ હોસ્પિટલમાં જવું હોય તો એ હોસ્પિટલમાં કદાચ બેડ ફૂલ મળી શકે પરંતુ જે ગવર્મેન્ટ સેક્ટરની હોસ્પિટલો છે એસએસજી હોસ્પિટલ છે ગોત્રી મેડિકલ કોલેજ છે એમાં હંમેશા દસ વીસ ટકા જેટલા આઈસીયુના બેડ પણ ખાલી હોય છે અને વેન્ટિલેટર પણ આજની તારીખે ઉપલબ્ધ છે પરંતુ લોકડાઉન હટાવ્યા પછી ભરૂચ આપણે સુરત અને અમદાવાદની સ્થિતિ જોયા બાદ દર્દીઓમાં એક ફફડાટનો માહોલ છે તંત્રમાં પણ એક ફફડાટનો માહોલ છે કે ગમે ત્યારે કેસની સંખ્યાનો રાફડો ફાટી નીકળે તો આને કેવી રીતે પહોંચી વળવું એટલે અત્યારે તો બધું સમૂહ સાજું ચાલી રહ્યું છે જેટલા દર્દીઓને જે જરૂર છે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ વખત જતાં જો આપણે કાળજી ન રાખીએ અને આ કેસોની સંખ્યામાં પુષ્કળ વધારો થાય તો આપણને બેડની તકલીફ પડી શકે એ ટાઈપનો માહોલ છે ડૉક્ટર સાહેબ છેલ્લો સવાલ કે જે હિસાબે હવે કેસ વધી જ રહ્યા છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આજે નાઇન્ટી ટુ કેસ આવ્યા છે રોજ કેસોમાં પણ વધારો આવી રહ્યો છે તે છતાં પણ લોકો એક એવી ચર્ચા કરી રહ્યા છે કે આંકડા છુપાવવામાં આવી રહ્યા છે એ મોતનો આંકડો હોય કે કોરોના પોઝિટિવનો હોય જેટલા તેમને બતાવવા છે તેટલા જ બતાવી રહ્યા છે એનાથી વધુ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે શું કહેશો અમારી જનતાને જો આક્ષેપ લગાડો તો ગમે તે આક્ષેપ લગાડી શકાય પરંતુ જે હોસ્પિટલમાં ડૉક્ટરો ટ્રીટમેન્ટ કરી રહ્યા છે કે ટેસ્ટિંગ કરી રહ્યા છે એમના આંકડા છુપાવવાનું કોઈ લોજિક જણાતું નથી કે અમારી પાસે હું ગોત્રી મેડિકલ કોલેજમાં કામ કરું જેટલા દર્દી આવે છે બધાને ટેસ્ટિંગ કરીએ છીએ અને તમામ દર્દીઓને તમે પોઝિટિવ કે નેગેટિવ છે કહેવામાં આવે છે તથા જે કોઈ મોત થાય છે એ બી કોરોના પોઝિટિવ છે પોઝિટિવ છે નેગેટિવ છે નેગેટિવ છે પરંતુ આ ચોમાસાની સિઝન દરમિયાન એક્યુટ રેસ્પિરેટરી ઇલનેસિઝા કેસો પણ એટલા જ બધા આવતા હોય છે માનો કે મારી પાસે બસો પેશન્ટ દાખલ હોય તેમાંથી ચાલીસ પચાસ પેશન્ટો સસ્પેક્ટ હોય છે અને એમના પણ મૃત્યુ થતા હોય છે એથી મૃત્યુનો દર તમને વધારે જણાય પરંતુ કોરોના પોઝિટિવના મૃત્યુનો દર ખરેખર તમે માનો છો એટલો બધો વધારે નથી ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા ડૉક્ટર શીતલ મિસ્ત્રી ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં જનરલ સર્જન છે અને હાલ તેઓ જે કોરોનાનો જે ત્યાં વોર્ડ છે કોરોનાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે તેના પણ ત્યાં આગળ આયોજનમાં મહત્ત્વની ભૂમિકામાં છે અને આજે જેમ તેમણે કીધું કે ડૉક્ટર વિનોદ રાવ પણ આજે ત્યાં પહોંચ્યા હતા અને તેમને તમામ જે સવલતો છે તેનો જાયજો બી લીધો છે તેમને બ્લડ પણ ડોનેટ કર્યું છે આજે અને એકસો ત્રીસ જે બેડ વધારાના છે તે પણ તેમને આજે નવી સુવિધા ઊભી કરી છે હાલ આપણે એ પરિસ્થિતિમાં છે કે કોરોનાના કેસો રોજે રોજ વધી રહ્યા છે અને ત્યારે આપણે જરૂર ચિંતા કરવી જોઈએ આપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ ઘરેથી બહાર તો નીકળવું જ પડશે કેમ કે આપણે હવે કામ પણ કરવું પડશે આપણી આર્થિક જે પરિસ્થિતિ છે તેને પણ સુધારવી પડશે પરંતુ આપણે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે અને આ સાવચેતીની સાથે સાથે આપણે માસ્ક પહેરીએ અને હાથ વારંવાર ધોતા રહીએ સેનેટાઈઝરનો ઉપયોગ કરીએ અને બને એટલા લોકોના સંપર્કમાં ના આવીએ